અમદાવાદ એરપોર્ટથી ડ્રગ્સ પકડાવવાનો મામલો ડીઆરઆઈએ એર કાર્ગોમાંથી ઝડપ્યું હતું ડ્રગ્સ ત્યારે ડીઆરઆઈએ ગાંધીનગરના દહેગામની ફેક્ટરીમાં પાડ્યા દરોડા મોટા જલુંદરા ખાતે આવેલી ફેક્ટરીમાં ડીઆરઆઈની ટીમ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ ડીઆરઆઈએ દરોડા પાડ્યા ત્યાં પહોંચી ગુજરાત ફર્સ્ટની ટીમ પણ

ખૂબ ઓર્ગેનાઇઝ આ ક્રાઇમ છે એનડીપીએસ એક્ટ જે છે ઓગણીસો પંચ્યાસી તે મુજબ કાર્યવાહી જે છે તે ખાસ કરવામાં આવી છે ઉપરાંત અન્ય જે કેટલાય કામદારો છે તે કામદારો પણ અહીંયા કાર્યરત છે અંદાજિત જે પ્રમાણે આ જે જથ્થો છે તે પચીસ કરોડ રૂપિયાની માત રકમનો જથ્થો જે છે તે ડીઆરઆઈ દ્વારા જપ્ત કરવામાં આવે છે ઉપરાંત જે પ્રમાણે મહત્વની વિગતો છે તે તેને લઈને પણ સ્થાનિકો જે છે મારી સાથે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશ કારણ કે છેલ્લા કેટલા સમયથી આ આખોએ રેકેટ ચાલતું હતું કેવી રીતે ચાલતું હતું કેટલા લોકો અહીંયા કામ કરતા હતા તેને લઈને પણ વાતચીત કરીશું કાકા શું નામ છે તમારું સોમભાઈ સાહેબ કેટલા લોકો અહીંયા કામ કરતા હતા આ ફેક્ટરી કેટલા સમયથી અહીંયા કાર્યરત છે એ તો સાહેબ આગળ તો મને ખબર નહીં મારો લગભગ આયા બે અઢી મહિના થયા છે આગળ કેટલા મહિના ચાલે એ ખબર નહીં પણ આ તો કોમ મળી રહ્યો એ રીતે મેં આવ્યો બે અઢી મહિના છે અને અંદર પ્લાન ની અંદર કોમ નહીં કરતો ખાલી રોજવાનું જ કામ કરું અહીંયા આ ફેક્ટરીના માલિક કોણ છે માલિક તો કઈ સાહેબ એ

આખી અહીંયા જેટલા લોકો રહેતા હતા એમને કોઈને બહાર જવા આવવા દેવા માટે એની કોઈ પરમિશન હતી કે પછી અહીંયા જ રહે કલાક બાર કલાક કરે એટલે ટાઈમ આઠ આઠ વાગ્યા પછી તો ફરી શકો છે અહીંયા કોઈ કેમિસ્ટ હતા કોઈ બે વ્યક્તિઓ કોણ હા બે વ્યક્તિ હતા કેમિસ્ટ કોનું નામ છે કુણાલ કુણાલભાઈ અને એક ઉત્સવભાઈ મૂળ ક્યાં ના હતા બંને વ્યક્તિ એ સાહેબ મહેસાણા બાજુ હતા ખાસ કરીને પોલીસ દ્વારા અહિયાંથી શું શું જપ્ત કરવામાં આવ્યું કઈ હા સાહેબ એવા જપ્ત કરવામાં આવ્યો એમ જે મટિરિયલ હતું એ પકડ્યું પાવડર જેવી વસ્તુ ચોકસુંભાઈ હતા જે અહીંયા સ્થાનિક છે ફેક્ટરીમાં તેઓ કુક નું કામ કરે છે ઉપરાંત નામનો એક વ્યક્તિ છે જે મૂળ મલેશિયાનો છે તે પણ અહીંયા કાર્યરત હતો અને ખાસ કરીને જે જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે બે કેમિસ્ટ હતા કુણાલ અને ઉત્સવ નામના બે કેમિસ્ટ્રો જે હતા તેઓ અહીંયા કાર્યરત હતા અને તેમના આધારે તેમના જે કેમિસ્ટ હતા એટલે રાસાયણિક એન્જિનિયર કહી શકાય અને તેમના જે આધારે આખી સમગ્ર ઘટના છે તે સિન્થેટિક પાવડર ડ્રગ્સ જે છે તે પ્રતિબંધિત છે તે અહીંયા કરવામાં આવતું હતું આ અગાઉ ડીઆરઆઈ દ્વારા મહારાષ્ટ્રના સંભાજીનગર અને ગુજરાતના વાપી વલસાડ સહિતના જે વિસ્તારો છે ત્યાં જે પ્રતિબંધિત ડ્રગ્સ જે છે તે રાસાયણિક એકમો છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે તે આવા જે પ્રતિબંધિત એકમો છે રાસાયણિક એકમો છે તેના પર બાજ નજર રાખીને બેઠું હતું પરંતુ હવે આ જે તમામ જે ડ્રગ્સ ના જે માફિયાઓ છે તે માફિયાઓ સકંજામાં આવી રહ્યા છે પરંતુ નીત નવી એક મોડ ઓપરેન્ડી જે છે તે તેઓ બહાર લાવી રહ્યા છે પહેલા દરિયાઈ માર્ગે ડ્રગ્સ ગુજરાતની અંદર ઘુસાડવામાં પ્રયાસ કરવામાં આવતો હતો વિદેશથી લાવવામાં આવતો હતો પરંતુ હવે ગુજરાત અને ગાંધીનગર રાજ્યની રાજધાની નજીક જ રાજ્ય સરકારની નાક નીચે જ આ પ્રમાણેનો જે કાળો કારોબાર છે યુવાનોને બરબાદ કરવાનું આ જે કાવતરું છે તે ડ્રગ્સ માફિયાઓ ઘડી રહ્યા છે પરંતુ ડીઆરઆઈ દ્વારા તે તમામ મહેનત છે જે ડ્રગ્સ માફિયાઓની તેના પર પાણી ઢોળવામાં આવ્યું હોય તેવી પણ વાત કહી શકાય કારણ કે જે પ્રમાણે નીત નવી મોડસ ઓપરેન્ડી છે તે ડ્રગ્સ માફિયાઓ લાવી રહ્યા છે અને મોટો પડકાર સરકાર છે તે પોલીસ અને ડીઆરઆઈ સહિતની જે એજન્સીઓ છે તેમની સામે ફેંકી રહ્યા છે જો એ રહ્યું કે આ સમગ્ર કેસની અંદર તેના તાર ક્યાં સુધી પહોંચેલા છે કોને કોને આ તાર અડી રહ્યા છે કોણ છે આ આખરે એવા જે ડ્રગ્સ માફિયાઓ જે ગુજરાત સહિત દેશ આખાના યુવાનોને બરબાદ કરવા માટેના કાવતરાઓ ઘડી રહ્યા છે ખ મહત્વની વાત એ છે કે આ જે કંપની છે મેગાશ્રી ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ કંપની તેના જે માલિકો છે ભરત જાડેજા સહિત અશોક પરસોત્તમભાઈ પટેલ જે ડિરેક્ટર્સ છે શેર હોલ્ડર્સ છે તેઓ હાલ ક્યાંક અટકાયત કરવામાં આવી છે જોવું એ રહ્યું કે આખરે આ ડીઆરઆઈ ની આ તપાસ ની અંદર શું સૌથી મોટો ઘટસ્ફોટ થાય છે તે પર સૌ કોઈની નજર રહેશે કેમેરામેન યજ્ઞ મોહન શ્રીવાસ્તવ સાથે કલ્પિન ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ દહેગામ